नमस्कार, मारवाड़ दूजमा हूँ बलवंत ठाकुर, आपनु हार्दिक स्वागत करू छू। आओ सांभळीए आजना समाचार। कच्छना भूज तालुकाना लाखोदना मध्ये आवेल महेश्वरी मेघवाळ समाजनुं मुख्य तीर्थधाम एवं चंद्रभुवा धामनी मुलाकाते मारो अवाजनी टीम पहोंची। चंद्रभुवा धामना ट्रस्टीओनी मुलाकात लईने त्यानो इतिहास जाण्यो, तेमज गौरी बहेनोनुं गोरखुदा व्रत चालू थाय छे ते बाबतनी पण माहिती मेळवी। अहेवाल मयूर महेश्वरी, कच्छ। આજે મારા અવાજ ન્યૂઝની ટીમ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લાખોંદ ગામ મધ્ય જે મહેશ્વરી મેઘવાળ સમાજના પરમ પૂજ્ય ધણી માતંગદેવનો જ્યાં બેસણા છે ત્યાંની મુલાકાત લીધી છે। આશરે અહીંથી મારા ખ્યાલ મુજબ નીચેથી ઉપર સુધી 800-900 પગઠિયા આવેલા છે। એ પગઠિયા ઉપર ચડી અને દાદાના જ્યારે દર્શન કરવાનો મોકો મળે છે ત્યારે મારો અવાજ ન્યૂઝની જે ટીમ જયારે મુલાકાત લીધી ત્યારે અમુક એની જે સમસ્યાઓ પણ છે એ સમસ્યાઓ ન્યૂઝ માધ્યમથી સરકાર પાસે પણ પહોંચાડશું કે રોડ જે છે એની જાળી કટિંગનું બાકી છે। બીજું કે અહીંની જે સંસ્થા છે એક બહુ સુંદર કાર્ય કરી રહી છે, 24 કલાક અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે। બીજું કે કાલથી શ્રાવણ મહિનો જયારે ચાલુ થાય છે ત્યારે જે ગોરખોડા વર્તની જે વર્તધારી ગૌરી બહેનો છે જે પોતાનું વર્ત રાખે છે તો એમને વિનંતી છે અહીં સંસ્થા તરફથી કે જેટલું પણ બની શકે એટલું સરકારને સપોર્ટ કરે અને નીતિ નિયમોનું પાલન કરે અને જેની એની પૂજા હોય એ પોતાના ઘરે કરે એવી અહીંની સંસ્થા તરફથી પણ માંગણી છે। તો હું મારા કેમેરામેનને કહીશ કે દાદાના દર્શન આપને કરાવે। મારું નામ કાનજીભાઈ રાણાભાઈ સીજુ અને ચંદ્રુઆ યાત્રાધામમાં મહા મંત્રીની પોસ્ટ છે મારી અને શ્રાવણ માસ નિમિત્તે કે મહેશ્વરી સમાજમાં ગોરખોડાનો વ્રત ચાલી રહ્યો છે ને કદાચ કાલથી એની સ્થાપના થશે, કાંઈક 16 દિવસનો બહેનોનો વ્રત હોય છે ને ધર્મ સંદેશ ગ્રુપ ઓફ કચ્છ હતી, અહીંયા બહુ સંખ્યામાં બહેનો આવતી હતી સ્નાન માટે ચંદ્રુઆ ધામે, અહીંયા વિશાળ આયોજન અમે કરતા હતા પણ આ વર્ષે જે કોરોના મહામારીના લીધે આયોજનને અમે મોકૂફ રાખ્યું છે ને દાદાને એવી પ્રાર્થના કરીએ કે જગત વિશ્વમાં ક્યાં બી કોઈ બી એવી બીમારી ન થાય એવી દાદા પાસે અમે માંગણી આશા રાખીએ છીએ। અને ચંદ્રુઆ પાટિયાથી કરીને ચંદ્રુઆ ધામથી જે રસ્તો છે એમાં ઝાડી ઝાડ એ બાવળિયા ઘણા વધી ગયા છે તો એ સરકારશ્રી પાસે અમે રિક્વેસ્ટ છે અમારી જેમ બને તેમ રસ્તો થોડો કોહળો થાય તો યાત્રાળુ ઘણી આવવાની જવા માટે ઘણી તકલીફ પડે છે તે કોઈને તકલીફ ન થાય। કાનજીભાઈ, હમણાં તો કોરોના મહામારી ફેલાવી છે જયારે પણ કઈ પણ એવું નતું ત્યારે અહીંયા કેટલા યાત્રાળુઓ આશ્રય આવતા હતા દાદાને દર્શન? યાત્રાળુઓમાં એવો છે કે અખિલ મહેશ્વરી સમાજ એમનો પ્રથમ તીર્થ ચંદ્રુઆ ધામ છે કે સિંધ સોરઠ કચ્છ હાલાર ગમે ત્યાં મહેશ્વરી સમાજના લોકો હશે એની પહેલી જાતક કે જેમ કે મામાઈદે વેદમાં કીધું કે હિન્દુ અને હિંગલાજ, હિન્દુઓની પ્રથમ જાત્રા મામાઈદે કીધું હિંગલાજની છે અને મુસલમાનની તો મક્કા મદીના હજની જાત્રા છે તો એવી રીતે મહેશ્વરી સમાજની ચંદ્રુઆ ધામની જાત્રા છે। પૂરના નદીમાં આપણે સ્નાન કરવું, ભેટુ પ્રસાદ પેઢી આપણે કરીને એવી જે માતંગ ધર્મગુરુની આદર આપણે રાખીને જાતર થાય ને અહીંયા મહેશ્વરી સમાજ તો સમગ્ર કચ્છ ગુજરાતમાંથી આવે જ છે પણ ચંદ્રુઆના ચોખરાના જે ગામો છે તો આહીર સમાજ છે, ગઢવી સમાજ છે, બીજી અઢેરા વેણ અહીંયા સમાજ છે એ બી બહુ દાદાને માને છે ને ચારે કોરા જે વાડીઓ વિસ્તાર બધા છે બાવા ભાઈઓ એ પણ દાદા ઉપર બહુ શ્રદ્ધા રાખે છે, એવા અમુક ટુરિઝમ બી ચંદ્રુઆ ધામે ઘણા લોકો આવે છે ને સમગ્ર કચ્છ ગુજરાતમાંથી લોકો અહીં દાદાને દર્શન કરવા માટે આવે છે। રવિભાઈ, આપનું પૂરું નામ ગામ જણાવજો। મારું નામ આરતી લાંબા। રવિભાઈ, આજે આપ જ્યારે સંગીત લાઈનમાં છો અને કેટલો ટાઈમ આપ જયારે આજે ભુજ તાલુકાના લાખોંદ ગામ મધ્ય મુલાકાત લીધી છે મહેશ્વરી મેઘવાળ સમાજનો ઈષ્ટદેવ મુખ્ય જે દેવ કહેવાય ચંદ્રુઆ ધામ ઉપર માતંગદેવ એના વિશે આપ એક 2-3 ઘડી સારી માતંગ દેવ જતે ધૂણી દુખાયો ને જાતર કર્યો નર ના
चढ़ो मां चंद्रुवे जीदार, चढ़ो मां चंद्रुवे जीदार। बारमती पंथ जा पंथ रचायो ने कंगण परे नर नार, चढ़ो बा चंद्रुवे जीदार, चढ़ो बा चंद्रुवे जीदार। અને રહેવાનો મારો માંડવી ગોકુલવાસ। આજે આપ જ્યારે કચ્છ જિલ્લાના જે મહેસુરી મેઘવાળ સમાજનું જે ઐતિહાસિક મુખ્ય જે સ્થળ આવેલું છે આપ જ્યારે મુલાકાત લીધી છે દર્શન કર્યા એ બાબતે આપ દાદાના ધામ વિશે બે થી ત્રણ એવા ગીતની જે ઘડી સંભળાવો જે આપ કચ્છ ગુજરાત તેમજ ભારત દેશને સમજવા પડે। चंद्रुआ धाम रूड़ा रूड़ा रणियामणो, चंद्रुआ गाम रूड़ा रूड़ो रणियामणो, रूड़ा लागे मातंग देव ना धाम रे मातंग देव, चंद्रुआ धाम वेला आवजो मातंग देव, चंद्रुआ धाम वेला आवजो। आभार। આપ આજે ચંદ્રુવા ધામ ની મુલાકાત લીધી છે તો આપ ચંદ્રુવા ધામ વિશે તેમજ ત્રણજાર ધામ વિશે આપ ગુજરાતના લોકોને તેમજ ભારત દેશના લોકોને શું સંદેશો આપવા માંગો? એક તો સર્વપ્રથમ તો જે ચંદ્રોધામ ભૂમિ છે એક પવિત્ર ભૂમિ છે, આ એક વિશ્વનો સેન્ટર પોઈન્ટ કહેવાય, એ કદાચ ઘણા લોકોને ખબર નહીં, વિશ્વનો સેન્ટર પોઈન્ટ છે ચંદ્રોધામ। આ ખરેખર આ કમિટીને પણ ખૂબ શુભેચ્છા કે તે કમિટીના બધા લોકો અહીં સારું કાર્ય કરી રહ્યા છે, પણ ક્ષેત્ર પણ આ દાડાના ધામ ઉપર ચાલુ છે, સાથે સાથે અત્યારે ત્રણજાર ધામ ઉપર પણ દાદાની પ્રતાપે પાણીનો આપણે બોર પણ આપણો આપણી સમાજનો આપણા ધામનો તૈયાર થઈ ગયો છે અને હજી પણ એનું કામ ચાલુ છે। તો જે પણ શ્રદ્ધાળુઓ ચંદ્રુવા ધામ ઉપર આવે છે એ લોકો ત્રણજાર ધામ ઉપર પણ આવી અને દાદાના દર્શન કરી શકે એ પણ આપણી એક દાદાની ઐતિહાસિક તપોભૂમિ છે। અને માઘ માસ શ્રાવણ મહિનો આપણો આવતીકાલથી શરૂ થાય છે તો સર્વે માતા બહેનોને ગોર ખુડા વ્રત આવતીકાલથી શરૂ થાય છે તો સર્વે બહેનોને હાર્દિક શુભેચ્છા કે આપણો પવિત્ર ગોર ખુડા વ્રત રહે અને ગૌરી પૂજન ઘરની અંદર કરે।